વાઇલ્ડ લાઈફ ક્વિઝની આપણે એક નવી શ્રેણીમાં સર્વે મિત્રોનું સ્વાગત કરીએ છીએ. થોડાક દિવસોથી આપણે ફોરેસ્ટ એક્ઝામના પ્રેક્ટિસ પેપર મૂકેલા હતા, જેના વિશે આપ સર્વે મિત્રોના ખૂબ જ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. એ પ્રતિભાવોને જોતાં આપણે ફોરેસ્ટ પેપરના જે એક્ઝામ પ્રેક્ટિસ પેપર છે તેની શ્રેણી આપણે કન્ટિન્યુ કરશું. ઘણા મિત્રોએ જવાબ માટેના કોમેન્ટ કરી હતી, તો એની માટે કરીને આપણે એક નાનકડો એવો ક્વિક વિડીયો આપણે એક બનાવેલો છે, જે સર્વે મિત્રોને આશા છે કે પસંદ આવશે. અને સાથે સાથે આપણે કેટલાક પ્રશ્નોના અન્ય પ્રશ્નો કઈ રીતના પૂછી શકાય તે પણ માહિતી સાથે લેતા જશું. તો આપણી પાસે 3 પ્રેક્ટિસ પેપર છે, તો 30 પ્રશ્નો, ચાલો જોતા જઈએ. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયા ભારતીય વૃક્ષના ફળને ઇન્ડિયન ગૂસબેરી તરીકે ઓળખાય છે? ભારતીય ફળ છે, ઓપ્શન આપેલા હતા આમલા, જાંબુ, કંથારિયા અને બોર. મોસ્ટ ઓફલી બધા લોકોએ જાંબુ જવાબ આપેલો છે, પણ સાચો જવાબ આવશે આમલા. બરાબર છે, આમળા છે, તેને ઇન્ડિયન ગૂસબેરી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન બીજો, કયા પક્ષીનો અવાજ અંગ્રેજીમાં પ્રશ્ન પૂછાતો હોય તેવો લાગે છે? ઓપ્શન હતા કોયલ, ચાતક, ટીટોડી કે પછી લેલાડું. તો જો કોઈ પ્રશ્નમંચ આપણે બધા મિત્રોએ વાંચી જશે, તેની અંદર ડીડ યુ ડૂ ઇટ એવો એક પ્રશ્નનો જવાબ આવે છે, તો આ પ્રશ્નનો જવાબ આવશે ટીટોડી, કે જેનો અવાજ જે આવે છે તે એ ડીડ યુ ડૂ ઇટ એ પ્રકારનો ટીટોડીનો અવાજ હોય છે, તેની ઉપરથી આ પ્રશ્ન મૂકેલો છે. સાથે સાથે જોઈએ કોયલ, આપણે ખ્યાલ જ છે કે ઉનાળાની અંદર જ્યારે કેરી પાકે છે ત્યારે કોયલનો આવે છે. જો પ્રશ્ન એમ પૂછવામાં આવે છે કે જે કોયલ બોલે છે તેનું કયા પ્રકારની કોયલ હોય છે, તો તેમાં નર કે માદા અથવા તો કોઈ પણ પૂછી શકે, તો તેનો સાચો જવાબ આવશે તે નર કોયલ બોલે છે, માદા કોયલ બોલતી નથી. બીજો પ્રશ્ન આવે છે ચાતક, તો સંસ્કૃતની અંદર પણ ચાતક, રે રે ચાતક સાવધાન મનસા તેવા ઘણા બધા શ્લોકો આવેલા છે. હવે ચાતકનું પૂછવામાં આવે, પૂછી શકે છે કે ચાતક છે એ કયા કુળનું પક્ષી છે, તો મિત્રો ખાસ યાદ રાખજો, ચાતક છે એ કોયલ કુળનું જ પક્ષી છે, એ કોયલ કુળનું જ પક્ષી છે ચાતક. અને એમ પૂછવામાં આવે કે ભાઈ કોયલ સિવાય કયા પક્ષીઓ છે કે જે બીજાના માળામાં ઈંડા મૂકે છે, બીજા પક્ષીઓના માળા મૂકે છે, તો તેમાં જવાબ આવશે ચાતક. તો ચાતક છે એ કયા પક્ષીના માળામાં મૂકે છે? કોયલનું આપણને ખ્યાલ છે કે કોયલ છે એ કાગડાના માળામાં મૂકે છે, તો ચાતક છે એ લેલાડું જે પક્ષી છે એના માળાની અંદર ઈંડા મૂકે છે. આગળનો પ્રશ્ન જોઈએ, દહીંની અંદર કયા બેક્ટેરિયા હોય છે? તો ઓપ્શન હતા ઇકોલાઈ, લેક્ટોબેસિલસ, યુગલીના અને એવલીના. તો આનો સાચો જવાબ આવશે લેક્ટોબેસિલસ. મિત્રો ખાસ ખ્યાલ રાખજો, કોઈ પણ દૂધની બનેલી વસ્તુ હશે તેની આગળ શબ્દની અંદર હંમેશા આવતું હશે લેક્ટો. દાખલા તરીકે લેક્ટોની અંદર માની લો કે દૂધની અંદર કોઈ એસિડ બને છે, તો એ લેક્ટિક એસિડ કહે છે. લેક્ટોબેસિલસ છે તે બેક્ટેરિયા છે, તેમાંથી કયું પ્રોટીન મળે તો લેક્ટોઝ મળે છે. તો આ પ્રકારનું કેટલુંક જે શોર્ટકટ છે આપણે યાદ રાખી શકીએ છીએ. ઇકોલાઈ, ઇકોલાઈ પણ બેક્ટેરિયા છે, તો ઇકોલાઈ ક્યાં જોવા મળશે? તો આપણા જે આંતરડા હોય છે તેની અંદર, બરાબર છે, તેના ભાગમાં મળે છે. અને સવારના પોરમાં આપણે જ્યારે બ્રશ કરીએ છીએ ત્યારે મોઢામાં પણ કેટલાક પ્રમાણમાં ઇકોલાઈ જોવા મળે છે, બાકી યુગલીના અને એવલીના શેવાળ છે. પ્રશ્ન 4, શ્રી કૃષ્ણ સાથે સંબંધિત વૃક્ષ કયું છે? ઓપ્શન છે આંકડો, વડ, અશોપાલવ અને કદમ. તો સાચો જવાબ મોસ્ટ ઓફલી ખ્યાલ જ હશે, તો તેનો સાચો જવાબ આવશે કદમ છે, તે શ્રી કૃષ્ણ સાથે સંબંધિત વૃક્ષો છે. મિત્રો ફોરેસ્ટની પરીક્ષામાં ખાસ કરીને આવા પ્રશ્નો યાદ કરવા, કારણ કે 2-3 પ્રશ્નો આવા પૂછાશે જ. પ્રશ્ન નંબર 5, દુનિયાનો સૌથી મોટો નદી પર રહેલો દ્વીપ કયો છે? દ્વીપ એટલે ટાપુ, પરંતુ અહીંયા નદીની ઉપર પૂછેલો છે. હવે આપણી પાસે ઓપ્શન હતા પાનવડ, મજુલી, સાધુબેટ અને કચ્છ. તો સાચો જવાબ છે તેનો મજુલી, મજુલી છે તે સાચો એનો જવાબ છે મજુલી. તો ક્યાં આવેલું છે? તો કે આસામ રાજ્યની અંદર, આસામ રાજ્યની આવેલું છે અને બ્રહ્મપુત્રા નદી ઉપર આવેલો છે. પ્રશ્ન 6,
પ્રેરી ડોગ નામના સસ્તન જીવ કયા કુળ સાથે સંબંધ ધરાવે છે? મોસ્ટ ઓફલી જે લોકોએ જવાબ આપ્યા છે એ લોકોએ પ્રેરી ડોગ ડોગ સમજીને શ્વાન કુળમાં મૂકેલા છે, પરંતુ આનો સાચો જવાબ આવે છે પ્રેરી ડોગ છે એ ઉંદર કુળમાં આવે છે. ઘણા વિસ્તારોની અંદર જ્યાં જોવા મળે છે તેને આને એક પેટ તરીકે પાલતુ તરીકે પાળવામાં પણ આવે છે. શ્વાન કુળ કે બિલાડી કુળ કે રીંછ કુળમાં નહીં પણ ઉંદર કુળમાં આવશે. એક ટ્રીક ક્વેશ્ચન છે આવડા. પ્રશ્ન નંબર 7, ઘુવડ પક્ષીનો ખોરાક શું છે? ઓપ્શન હતા ઉંદર, માછલી, જીવજંતુ કે પછી આપેલા બધા. સાચો જવાબ આવશે આપેલા બધા. સામાન્ય રીતે ગુજરાતની અંદર 7 જેટલા ઘુવડ જોવા મળે છે. ઉંદર, માછલી અને જીવજંતુ. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કઈ માછલી ઉભયજીવી વલણ ધરાવે છે? ઉભયજીવી આપણને ખ્યાલ જ છે, ઉભયજીવ કોને કહેશું? તો કે ભાઈ જમીન ઉપર પણ રહી શકે અને પાણીની અંદર પણ રહી શકે, તેને આપણે ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ. તો ઓપ્શન હતા સ્ટોન ફિશ, ડ્રેગન ફિશ, કેટ ફિશ અને મડ સ્કીપર. તો આનો સાચો જવાબ આવશે મડ સ્કીપર. મડ સ્કીપર સામાન્ય રીતે આપણે જ્યાં દરિયા અને નદી જ્યાં સંગમ સ્થાન ભેગું થતું હોય, જ્યાં કીચડ બને છે, એની અંદર મડ સ્કીપર આ માછલી જોવા મળે છે. આપણે સામાન્ય ભાષામાં આને નેવટા તરીકે પણ ઓળખવામાં આવે છે, નેવટા માછલી. પ્રશ્ન નંબર 9, ઘુવડ પક્ષીના સમૂહને કયા નામે ઓળખાય છે? ઓપ્શન હતા કંપની, મર્ડર, મસ્ટર અને પાર્લામેન્ટ. તો મિત્રો આનો હાસ્યાસ્પદ આપણને ઓપ્શનનો જવાબ છે, એનો સાચો જવાબ છે પાર્લામેન્ટ. આપણને ખબર જ છે આપણા નેતાઓ ક્યાં બેસે છે? તો કે પાર્લામેન્ટમાં. હવે આપણને એમ થાય કે પાર્લામેન્ટમાં જે સમૂહ થાય તો એને શું કહેશું? તો કે બધાય ઘુવડ હોય છે, બરાબર છે. એક હાસ્યાસ્પદ વસ્તુ છે પરંતુ યાદ રાખવા માટેનું છે. આપણે નેતાઓને યાદ રાખવાના તો ઘુવડ યાદ રહી જશે. તો ઘુવડના સમૂહને શું કહેશું? તો કે પાર્લામેન્ટ. બીજા ઓપ્શનમાં જોઈએ તો કે મર્ડર. તો કે મર્ડર છે તો તે કાગડાઓનો જે સમૂહ છે, ખાસ મોસ્ટ આઈએમપી છે. તો કે મર્ડર જે છે તો કાગડાઓનો સમૂહ માટે. મસ્ટર છે તો એ મોરના જે સમૂહ હોય છે તેને મસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 10, મોસ્ટ આઈએમપી છે, હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવાય છે? હોર્નબિલ ફેસ્ટિવલ આપણે જેને ચિલોત્રા તરીકે ઓળખીએ છીએ, જે આપણા ગુજરાતની અંદરથી લુપ્ત થઈ ચૂક્યું છે. રાખોડી ચિલોત્રો, પછી મધ્યાંતર ચિલોત્રો એટલે નાનો આવે છે, અને ગ્રેટ હોર્નબિલ એટલે કે મોટો ચિલોત્રો, બરાબર. ત્રણ પ્રકારના આપણે મોસ્ટ ઓફલી જોવા મળે છે. તેમાંથી આપણે ગુજરાતની અંદર રાખોડી ચિલોત્રો જોવા મળતો તે આપણે શિકાર કરીને લુપ્ત કરી નાખ્યું. જો પ્રશ્ન પૂછવામાં આવે કયું પક્ષી ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયું છે શિકારના કારણે, તો રાખોડી ચિલોત્રો એનો જવાબ આવશે. પરંતુ અમુક જે આપણી બોર્ડર એરિયા છે, ગુજરાતને લગતા જે અમુક શહેરો કે વિસ્તારો છે તેની અંદર હોર્નબિલ જોવા મળે છે, પરંતુ કાયમી વસવાટ તેમનો નથી. હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવાય છે? તો તેનો જવાબ આવશે નાગાલેન્ડ. નાગાલેન્ડની અંદર હોર્નબિલ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. તો આપણું પહેલું પ્રશ્નપત્ર હતું, જોઈએ ફોરેસ્ટ એક્ઝામ પ્રેક્ટિસ પેપર 2. પ્રશ્ન નંબર 1, કયા વૃક્ષના બીજમાંથી મળતું તેલ માર્ગોસા તરીકે ઓળખવામાં આવે છે? બહુ ખાસ મોસ્ટ આઈએમપી જેવું છે. હવે જોઈએ, એ પલાસ, બી મામેજુઓ, સી લીમડો અને ડી નારિયેળ. તો આનો સાચો જવાબ આવશે સી લીમડો. માર્ગોસ તરીકે પણ આ વૃક્ષને ઓળખવામાં આવે છે, માર્ગોસ. અને આપણને ખ્યાલ જ છે કે એક સાબુ આવે છે માર્ગો સાબુ, તો તેની અંદર કયા તેલનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે લીમડાના તેલનો ઉપયોગ કરવામાં છે. તેલને શું કહેવાય છે? તો કે ભાઈ એ તેલને માર્ગોસા ઓઇલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 2, નીચે આપેલમાંથી કઈ દરિયાઈ માછલી સૌથી ઝેરી છે? મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આ પણ. જોઈએ, ઓપ્શન એ ડ્રેગન ફિશ, બી સ્ટોન ફિશ, સી હાનીકોમ ગ્રુપર અને ડી ક્લાઉન ફિશ. તો આનો સાચો જવાબ આવશે સ્ટોન ફિશ. સ્ટોન ફિશ પથ્થરના જેવી દેખાતી આ માછલી હોય છે અને તેની જે પીઠની ઉપર હોય છે ને એ કાંટા હોય છે ને એની અંદર ઝેરીની ગ્રંથિ હોય છે. જો આ જે છે જ્યારે ભરતીનો સમય આવે છે ત્યારે કિનારા ઉપર પથરાળ કિનારા હોય સ્ટોન હોય એની ઉપર રહી જાય છે અંદર,
અને ભૂલથી જો તેની ઉપર તમે પગ મૂકી દો તો એના પીઠની ઉપર કાંટા હોય છે, એના પગ ઉપર મૂકતા જ થોડીક વારની અંદર તમે પેરાલાઇઝ થઈ જશો, પક્ષાઘાત એટલી ઝીરી હોય છે. પ્રશ્ન નંબર 3, વિશ્વનું સૌથી ઊંચા કદનું ઉડી શકતું પક્ષી કયું છે? તો અહીંયા એક વિચારવા જેવા છે, ઊંચા કદનું પણ ઉડી શકતું પ્રશ્ન પૂછ્યું છે, બરાબર છે. તો આપણે જોઈએ ઓપ્શન, તો કે બ્લેક નેક્ડ ક્રેન, વ્હાઇટ નેક્ડ ક્રેન, સારસ ક્રેન, કે પછી ડી ઇન્ડિયન ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. જો સૌથી વજનદાર પક્ષી ઉડી શકતું પૂછવામાં આવ્યું હોત તો અહીંયા જવાબ આવત ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ, પરંતુ આપણને ઊંચા કદનું પૂછ્યું છે તો એની અંદર આવશે સારસ ક્રેન, જે ભારતમાં સ્થાયી રીતે જોવા મળે છે સારસ ક્રેન. જ્યારે બ્લેક નેક ક્રેન અને વ્હાઇટ નેક ક્રેન છે એ આપણા અહીંયા યાયાવર પક્ષીઓ છે, બહારથી આવે છે, ભારતમાં જોવા મળતા નથી, પરંતુ એનું કદ પણ એટલું ઊંચું નથી જેટલું સારસનું હોય છે. સારસ જે છે એ દુનિયાનું સૌથી ઊંચું ઉડી શકતું ઊંચા કદનું પક્ષી છે. જો વજનદાર પૂછવામાં આવે તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડ તરીકે આપણે તેને કહી શકીએ, ઘોરાડ. પરંતુ એમ પૂછવામાં આવે કે સૌથી ઊંચા કદનું પક્ષી ઉડી શકતું કે એવું કંઈ ઉલ્લેખ ન હોય તો તેની અંદર જવાબ આવશે શાહમૃગ, કારણ કે શાહમૃગ જેટલી ઊંચાઈ કોઈ પક્ષીની નથી. પ્રશ્ન નંબર 4 જોઈએ, નીચેનામાંના કયા પક્ષીની પાંખની ગતિ સૌથી વધુ હોય છે, એટલે પાંખ ફડફડાવવાની ગતિ સૌથી વધુ હોય છે? તો જવાબ છે, ઓપ્શન છે એ શક્કરખોરો, બી લક્કડખોદ, સી નાનો માખીમાર અને ડી હમિંગબર્ડ. આપણને ખ્યાલ જ છે કે ડી હમિંગબર્ડ બરાબર તે સૌથી ઝડપી પાંખ ફફડાવે છે, પરંતુ જો અહીંયા પ્રશ્ન એમ પૂછવામાં આવે કે ભારતનું એવું કયું પક્ષી છે કે જેની પાંખની ગતિ સૌથી વધુ હોય છે, તો તેમાં જવાબ આવશે શક્કરખોરો, કારણ કે હમિંગબર્ડ ક્યુબામાં જોવા મળે છે, ભારતમાં જોવા મળતા નથી. જો ભારતનું પૂછવામાં આવે કે ભારતનું કયું પક્ષી છે એ પાંખની ગતિ સૌથી વધુ હોય તો શક્કરખોરો જવાબ આવશે. પ્રશ્ન નંબર 5 જોઈએ, દરિયાઈ જીવ વિજ્ઞાનના પિતા કોણ છે? ઓપ્શન છે એરિસ્ટોટલ, બી એજીટાન્સલે, સી થિયોફ્રેસ્ટ અને ડી પ્લેટો. તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ જીવવિજ્ઞાનના પિતા કોણ છે, તો એરિસ્ટોટલ. તો દરિયાઈ જીવવિજ્ઞાનના પિતા પણ તેમને જ ઓળખવામાં આવે છે, એટલે કે એરિસ્ટોટલ, અથવા તો આપણે જે ભાષામાં આપણી ભાષામાં અરસ્તુ તરીકે ઓળખવામાં આવે છે એ એરિસ્ટોટલ. પ્રશ્ન નંબર 6, ભારત દેશ સિવાય અન્ય કયા દેશમાં એક સિંગવાળો ગેંડો જોવા મળે છે? સામાન્ય રીતે દુનિયાની અંદર સૌથી વધુ એક સિંગવાળા ગેંડા ભારતની અંદર જોવા મળે છે, પરંતુ બીજા એક દેશમાં પણ જોવા મળે છે. ઓપ્શન છે એ બાંગ્લાદેશ, બી મ્યાનમાર, સી નેપાળ અને ડી ચીન. એનો સાચો જવાબ છે સી નેપાળની અંદર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, હાલનો જ બરાબર છે, ગેંડા ઉપરનો પ્રશ્ન છે, તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે નેપાળ. પ્રશ્ન નંબર 7, ઓક્ટોપસને કેટલા હૃદય હોય છે? તો ઓપ્શન છે 3, 4, 6 કે પછી 8. તો મોસ્ટ ઓફલી આપણને એક જ વાત યાદ આવે કે ભાઈ 8 હાથ હોય તો એનો જવાબ 8 હશે, પણ નહીં તેવું નથી. ઓક્ટોપસને હૃદય કેટલા હોય છે? તો કે ઓક્ટોપસને 3 હૃદય રહેલા હોય છે. પ્રશ્ન નંબર 8, અળસિયા શેની મદદથી શ્વસન કરે છે? તો આ પ્રશ્ન પણ આની પહેલાં પણ ફોર્સની એક્ઝામમાં અળસિયાનું નર માદાનું પૂછાયેલું હતું, તો એ પ્રકારનો જો પ્રશ્ન પૂછવો હોય તો શ્વસનનું પૂછી શકાય છે. તો અળસિયા શેની મદદથી શ્વસન કરે છે? ઓપ્શન છે એ ફેફસા, બી કાન, સી નાક કે પછી ડી ત્વચા. તો અળસિયા સામાન્ય રીતે આપણને ખબર છે કઈ જગ્યાએ રહે છે, તો કે જમીનની અંદર. જમીનની અંદર ઓક્સિજન લેવું ફેફસાથી તમે ના લઈ શકો, કાનથી તો કોઈ ના લઈ શકે, અને નાકથી લેવું તો અળસિયાને નાક હોતા નથી. તો ઓપ્શન બચે છે ત્વચા. ત્વચાની મદદથી અળસિયા છે એ શ્વસન કરે છે. પ્રશ્ન નંબર 9, કયું પક્ષી પાછળની તરફ પણ ઉડી શકે છે? આગળની દિશામાં તો બધા પક્ષીઓ ઉડે છે, પાછળની દિશામાં કઈ રીતના ઉડી શકે છે? તો ઓપ્શન છે એ મોર, બી કબૂતર, સી ફાલ્કન બાજ અને ડી હમિંગબર્ડ. વન્યજીવ પ્રશ્ન મંચમાં આ પ્રશ્નનો જવાબ આપેલો જ છે, અને આપણને પણ ખ્યાલ છે કે હમિંગબર્ડ છે તે પાછળની બાજુ ઉડી શકે છે. પ્રશ્ન નંબર 10, કયું પક્ષી સૌથી વધુ ઊંચાઈ પર ઉડવાનો રેકોર્ડ ધરાવે છે? સૌથી ઊંચાઈ પર કયું પક્ષી ઉડે છે? ઓપ્શન છે પેરાગ્રીન ફાલ્કન, બી બાર હેડેડ ગૂઝ, સી અબાબિલ અને ડી છે આર્કટિક ટન. તો આનો સાચો જવાબ આવશે બી બાર હેડેડ
गूज जे सौथी ऊंचाई पर उड़तू पक्षी है। जो सौथी झड़पी पक्षी पूछवामां आवे तो जवाब आवशे पेरेग्रीन फाल्कन, परंतु सौथी लांबू अंतर कापतू जो पूछवामां आवे तो आवशे आर्कटिक टर्न। पूछवामां आवे कि भाई माटीनो माळो क्यों पक्षी बनावे छे तो जवाब आवशे अबाबिल। एक प्रश्ननी अंदर आपणे चार थी पांच प्रश्नों लई लीधा छे। ओके, आपणे प्रेक्टिस पेपर बे पूरू, हवे जोईए प्रेक्टिस पेपर त्रण, फर्स्ट एग्जाम प्रेक्टिस पेपर। हवे प्रश्न नंबर एक, डॉक्टर सलीम अली बधाने ख्याल छे भारतना विश्वना सौथी प्रख्यात एवा ओर्निथोलॉजिस्ट एटले के पक्षी वैज्ञानिक पक्षी विशेषज्ञ डॉक्टर सलीम अलीए कया पक्षीने भारतनू राष्ट्रीय पक्षी जाहेर करवा सूचन करेलू हतुं। तो ऑप्शन छे ए मोर, बी घोराड, सी सारस अने डी नवरंग। आपणने ख्याल जे कि भाई आपणुं अत्यारनुं राष्ट्रपक्षी मोर छे, परंतु डॉक्टर सलीम अलीए आपणुं भारतनुं राष्ट्रपक्षी छे तेने घोराड़ने बनावा माटेनुं सूचन करेलू हतुं। घोराड एटले ग्रेट इंडियन बस्टार्ड। आपणे जोईए छीए कि अत्यारे शुं हालत छे बस्टार्डनी ગુજરાતની અંદર તથા રાજસ્થાનની અંદર કેટલા ઘોરાડ જોવા મળે છે। ડૉક્ટર સલીમ અલી એ સમયે સૂચન કરેલું કે ઘોરાડને છે રાષ્ટ્રપક્ષી બનાવવામાં આવે। પ્રશ્ન નંબર બે, નીચેનામાંથી કયો દીપડો ગર્જના કરી શકતો નથી? તો જોઈએ તો કે ભાઈ એ હિમ દીપડો, બી જેગુઆર, સી એમુર દીપડો કે પછી ડી સામાન્ય દીપડો। તો આનો સાચો જવાબ આવશે એ હિમ દીપડો। શારીરિક બનાવટ એની એ પ્રકારની છે તે ખાલી ઘરેરાટી કરે છે પરંતુ ગર્જના કરતો નથી, ત્યારે બાકીના જે દીપડા છે ત્રણ એ ગર્જના કરી શકે છે। પ્રશ્ન નંબર ત્રણ, મધમાખી વિશ્વના કયા ખંડમાં જોવા મળતી નથી? તો ઓપ્શન છે એ આર્કટિક, બી એન્ટાર્કટિક, સી આપેલ બંને કે પછી ડી એક પણ નહીં। તો આનો સાચો જવાબ આવશે એન્ટાર્કટિક। એન્ટાર્કટિકની અંદર મધમાખી જોવા મળતી નથી કારણ કે ત્યાં વાતાવરણ ખૂબ જ ઠંડુ છે। આર્કટિકની અંદર અમુક વિસ્તારોમાં જોવા મળે છે, ત્યારે આપેલ બંને કે એક પણ નહીં એ ખાલી માત્ર ઉલઝાવવા માટેના ઓપ્શનો છે। સાચો જવાબ છે એન્ટાર્કટિક। પ્રશ્ન નંબર ચાર, આપેલ વસ્તુમાંથી શેનો ફળ તથા તેના બહારના આવરણનો ઉપયોગ મસાલા તરીકે થાય છે? એટલે કે જે ફળ છે એનો પણ ઉપયોગ મસાલા તરીકે થાય છે, પરંતુ તેની જે બહારનું જે આવરણ છે કે જે ફળની બહાર આવરણ નીકળે છે એનો પણ મસાલા તરીકે ઉપયોગ થાય છે, પ્રશ્નમાં એમ કહેવા માંગે છે। તો ઓપ્શન છે એ લવિંગ, બી તજ, સી ખસખસ અને ડી જાયફળ। તો આનો સાચો જવાબ આવશે ડી જાયફળ। જે લોકો રસોઈ કરતા હશે એમને ખ્યાલ જ હશે કે જાયફળ છે એ બરાબર એક ફળ છે ને એનું બહારનું આવરણ છે એ પણ મસાલા તરીકે ઉપયોગ થાય છે। બહારનું આવરણ છે, માની લો કે એમ પૂછાય કે બહારનું આવરણ છે એ શેને તરીકે શું કહેવાય છે? તો આપણે ફળ છે એને જાયફળ કહે છે અને એનું બહારનું જે આવરણ છે એને જાવંત્રી તરીકે ઓળખવામાં આવે છે, જાવંત્રી તરીકે। બરાબર, હું ક્યારેક રસોઈ કરું છું એટલે ખ્યાલ પડે છે, બરાબર છે કે સાહેબને કેમ ખ્યાલ પડે, જાયફળ છે અને બહારના આવરણ છે એને જાવંત્રી તરીકે ઓળખવામાં આવે છે। લવિંગ છે એ એક પ્રકારની કલી છે, બરાબર છે, જો પૂછવામાં આવે તો પર્ણનું જે કૂણો ભાગ હોય છે એ લવિંગ હોય છે, એમાંથી બને છે। પ્રશ્ન નંબર પાંચ, ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલ તળાવ કયું છે? તો આપણી પાસે ઓપ્શન હતા ચોલામુ લેક, બી ડાલ લેક, સી હાફલોંગ લેક અને ડી સુદર્શન લેક। સુદર્શન લેક આપણને ખબર છે ક્યાં આવેલું છે, તો આનો સાચો જવાબ છે એ ચોલામુ લેક। પ્રશ્ન નંબર છ, જંગલ બુક નામનું પુસ્તક જે જંગલને ઉલ્લેખીને લખાયું હતું હાલ તેનું નામ શું છે? જે સમયે જંગલ બુક લખાણી એ સમયે જંગલ જે હતું હાલ તેનું નામ શું છે? તો ઓપ્શન જોઈએ એ બાંધવગઢ, બી સરિસ્કા, સી પેંચ અને ડી દચિંગહામ। તો એનો સાચો જવાબ છે સી પેંચ। પેંચ જી છે એ હાલ પેંચ ટાઈગર રિઝર્વ છે, વાઘ અભયારણ્ય છે એ, એમાં એ સમયમાં જ્યારે રૂડિયાર્ડ કિપલિંગ નામના જે વ્યક્તિ હતા એમણે જંગલ બુક નામનું પુસ્તક લખેલું હતું તે આ જંગલની અંદર ફરીને જોઈને લખેલું હતું, પેંચ, બરાબર છે, તે ખાસ યાદ રાખજો। પ્રશ્ન નંબર સાત, નીચેનામાંથી કયું પ્રાણી ભારતમાં જોવા મળતું નથી? આ પ્રશ્નો બહુ પૂછી શકાય એવા છે,
હવે જોઈએ, એ બેંગોલ ટાઈગર, બી સ્નો લેપર્ડ, સી ક્લાઉડેડ લેપર્ડ અને ડી માઉન્ટેન લાયન. તો આનો સાચો જવાબ શું આવશે? મોસ્ટઓફલી આમાં ક્લાઉડેડ લેપર્ડ મૂકેલા છે, અને ક્લાઉડેડ લેપર્ડ ભારતમાં જવાબનો, પણ ખરેખર સાચો જવાબ આવશે આનો માઉન્ટેન લાયન, બરાબર, પહાડી સિંહ, આપણે જેને પુમા અથવા તો ક્રુગર કે એમ બરાબર નામથી જોઈએ છીએ, એ માઉન્ટેન લાયન છે. સિંહ જેવો દેખાવ પરંતુ કદ છે દીપડાથી મોટું, મોટું સેજ હોય છે. બેંગોલ ટાઈગર આપણું રાષ્ટ્રીય પ્રાણી, સ્નો લેપર્ડ બરાબર છે, આની ઉપર પણ ખાસ પ્રશ્નો આવનારી ટેસ્ટ પેપરમાં, જો તમને સારા લાગ્યા ટેસ્ટ પેપર ને વિડીયો સારો લાગ્યો તો આપણે આગળ ચોક્કસથી બનાવશું. ક્લાઉડેડ લેપર્ડ, તો આપણા આસામના જંગલોના નેપાળ બોર્ડર ઉપર જે જંગલો આવેલા છે, ક્લાઉડેડ લેપર્ડ નાનકડી બિલાડી જેવડું હોય છે, શા માટે હોય છે એ આગળ આપણે જાણવાના છીએ. તો ક્લાઉડેડ લેપર્ડ ત્રણે ત્રણ જોવા મળે છે, માઉન્ટેન લાયન જોવા મળતું નથી. પ્રશ્ન નંબર 8, હાથીઓના સમૂહનું સંચાલન કરનાર મુખ્ય હાથીને શું કહેવાય છે? તો હાથીઓનો જે સમૂહ હોય છે તેમાં એક મુખ્ય હાથી હોય છે, જે રસ્તો બતાડે છે, પાણી ક્યાં છે તે બધી માહિતી રાખતું હોય છે, બરાબર છે. તે એનો જે આલ્ફા કહીએ આપણે, તો એ મેટ્રિયાર્ચ, બી ટસ્કર, સી પેટ્રિયાર્ચ કે પછી ડી એલ્ડરફન્ટ. તો આનો સાચો જવાબ આવશે મેટ્રિયાર્ચ, બરાબર છે, ખાસ ખ્યાલ રાખજો. મેટ્રિયાર્ચ સૌથી મોટો જે દાંતવાળું હશે, કે ભાઈ દાંતવાળું જે હાથી હોય તો એને ટસ્કર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હાથીઓનો જે સમૂહનું સંચાલન કરે છે તેને મેટ્રિયાર્ચ તરીકે ઓળખવામાં આવે છે, એ ખાસ ખ્યાલ રાખજો. પ્રશ્ન નંબર 9, સામાન્ય દીપડાનું વૈજ્ઞાનિક નામ શું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સામાન્ય પ્રશ્ન છે, પૂછી શકાય. પેન્થેરા ઉન્સિયા, બી પેન્થેરા લિયો, સી પેન્થેરા ટિગ્રીસ અને ડી છે એ પેન્થેરા પાર્ડુસ. જો આપણે અભ્યાસ કર્યો તો આપણને ખ્યાલ જ છે કે એનો સાચો જવાબ આવશે પેન્થેરા પાર્ડુસ, ને આપણે ભારતમાં જોવા મળે છે પેન્થેરા પાર્ડુસ ફુસ્કા, બરાબર છે. પેન્થેરા ઉન્સિયા હિમ દીપડાનું વૈજ્ઞાનિક નામ છે, પેન્થેરા લિયો સિંહ માટે, પેન્થેરા ટિગ્રીસ છે એ વાઘની માટે છે, જ્યારે પેન્થેરા પાર્ડુસ છે એ આપણો જે સામાન્ય દીપડો છે તેની માટે હોય છે. પ્રશ્ન નંબર 10, આપણે ત્રણે ત્રણ ટેસ્ટનો છેલ્લો પ્રશ્ન છે. પ્રશ્ન 10, ફ્લાઇંગ ફોક્સ શું છે? એ ચામાચીડિયું, બી લોકડી, સી ઉડતી ખિસકોલી કે પછી ડી આફ્રિકન કૂતરો. તો આનો સાચો જવાબ આવશે ચામાચીડિયું. ફ્લાઇંગ ફોક્સ છે એ ચામાચીડિયું છે, સામાન્ય રીતે ફળ ખાતું ચામાચીડિયું છે. મોસ્ટ ઓફલી એ જોયું હશે કે વડલાની અંદર, જ્યારે વડલા અને પીપળની અંદર એના ફળ આવે છે ત્યારે ઘણી વખતે એક પ્રકારનું પક્ષી જેવું દેખાય છે, એ ખરેખર ફ્લાઇંગ ફોક્સ હોય છે. ફ્લાઇંગ ફોક્સ શા માટે તેનું નામ? તો ભાઈ તેનું મોઢું જે હોય છે એ કેના જેવું હોય છે? ફોક્સ માટે, ફોક્સ જેવું હોય છે એની માટે કરીને એને ફ્લાઇંગ ફોક્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, તમારે કોમેન્ટ બોક્સની અંદર મને કહેવાનું છે ફોક્સનું ગુજરાતી શું થશે, બરાબર છે. તમે ફ્લાઇંગ ફોક્સ તો જાણી લીધું કે ચામાચીડિયું છે, પરંતુ ફોક્સ એટલે શું? હવે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર મને કહેવાનું છે કે ફોક્સનું ગુજરાતી નામ શું થશે, બરાબર છે. હું કોમેન્ટની અંદર તમને તેનો જવાબ પણ કહીશ, તમે કોમેન્ટ કરશો. આ સાથે સાથે તમારે અમને એ પણ કહેવાનું છે કે આ ટેસ્ટ પેપર શું તમને કેવાક લાગ્યા, કેવીક મજા આવી, તમારા માર્કિંગ કેટલા હતા, બરાબર છે. ત્રણ લાઇનની અંદર લખો તો બહુ સારું છે. ઘણા મિત્રોએ મને જવાબો પણ મોકલ્યા, પણ તબિયત થોડી ખરાબ હોવાને કારણે હું જોઈ શક્યો નથી, રિપ્લાય આપી શક્યો નથી, તે બદલ દિલગીર છું. પરંતુ તમને જો આ ટેસ્ટ પેપરની શ્રેણી સારી લાગી હોય, તમને આ ટેસ્ટ પેપરના આ ત્રણ પેપરનો વિડીયો બનાવ્યો છે જવાબનો, એ સારો લાઈક હોય તો મહેરબાની કરીને મને નીચે કોમેન્ટની અંદર તમે બતાવશો, સાથે મેં આ પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ પણ લખશો, અને શું આપણે આ જ રીતના ટેસ્ટ પેપર કન્ટિન્યુ કરવા છે એ પણ મને જણાવજો, કારણ કે પેપર બનાવવા માટે ખૂબ સમય લાગે છે અને વિડીયો બનાવવા માટે પણ ખૂબ જ સમય લાગે છે. જો તમને આ પ્રકારના મજા આવતી હોય પેપરના તો મને જણાવજો, તો આપણે આ પ્રકારના નેક્સ્ટ છે તે પેપર બનાવશું અને આ રીતના સોલ્યુશન મૂકશું. કોમેન્ટ બોક્સની અંદર તમે જે રીતના બતાવશો એ મને વધુ મજા આવશે. વાઇલ્ડ લાઈફ ક્વિઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે આપણો ઇન્સ્ટાગ્રામનું જે પેજ છે બરાબર વાઇલ્ડ લાઈફ ક્વિઝનું, તો એની ઉપર પણ આપણે પોસ્ટ મૂકીએ છીએ જે વન વિભાગને કામ આવતી અને તમારું મોટિવેશન થાય તેની માટે પણ આપણે વિડીયો તેની અંદર નાના એવા મૂકીએ છીએ, તો તે પણ ફોલો કરજો. બસ આટલું જ છે, 1 થી 3 પ્રશ્નોના જવાબ આપણે આની અંદર મૂકેલા છે.
જો વધુ તમને આ રીતનું જ જોવા માંગતા હોય તો બરાબર છે, અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ત્યાં સુધી વાઇલ્ડલાઇફ ક્વિઝની સમગ્ર ટીમને બરાબર વિદા આપજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.